नमस्कार मित्रों, फेक्ट मास्टर चैनल में आपनो स्वागत छे। मित्रों, हाल हवामान नी सौथी मोटी आगाही अनुसार आ विस्तारों अंदर भारे थी अति भारे वरसाद नी हाल शक्यताओ व्यक्त करवामां आवी रही छे। तो पश्चिम बंगाल, मेघालय, आसाम, ओडिशा में भारे वरसाद नी साल शक्यताओ व्यक्त करवामां आवी रही छे। आ साथे साथे 22 थी 23 मे दरमियान अंदमान निकोबार टापू पर पण भारे वरसाद नी शक्यताओ जे छे ए व्यक्त करवामां આવી રહી છે। સાથે સાથે પશ્ચિમ બંગાળ તેમજ ઓડિશા રાજ્યની અંદર વાવાઝોડું ત્રાટકવાનું છે, જે યાસ વાવાઝોડાની હાલ શક્યતાઓ રહેલી છે। આ સાથે જ 21મી પછી સમુદ્રમાં માછીમારોને દરિયો ન ખેડવા પણ સૂચના અપાઈ છે। સાથે જ જે લોકો સમુદ્રમાં જે વિસ્તારમાંથી વાવાઝોડું પસાર થશે તે વિસ્તારમાં હોય તો ત્યાંથી પરત આવવાની પણ સૂચના અપાઈ છે। આ ઉપરાંત આ વાવાઝોડું જે છે એ પશ્ચિમ બંગાળના તેમજ ઓડિશાના તટીય જિલ્લાઓની આપણે વાત કરીએ તો એ વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની પણ શક્યતાઓ રહેલી છે। સાથે સાથે 22 મેના રોજ જે છે એ ઓછા દબાણવાળું ક્ષેત્ર બનશે અને ત્યારબાદ આગામી 72 કલાકની આસપાસ જે છે એ ડિપ્રેશન તેમજ ડીપ ડિપ્રેશનમાં ફેરવાય અને ચક્રવાત વાવાઝોડામાં પરિણામે એવું હાલ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। આ સાથે સાથે 26મીના રોજ પશ્ચિમ બંગાળ તેમજ ઓડિશાના અમુક કિનારાના વિસ્તારોની અંદર અને ખાસ કરીને દરિયાકાંઠાના વિસ્તારોની અંદર વાવાઝોડું પહોંચી શકે, યાસ વાવાઝોડું પહોંચી શકે એવી હાલ શક્યતાઓ રહેલી છે, જેની મિત્રો સમગ્ર નવી અપડેટ આવશે એમ અમે તમને જણાવતા રહીશું। તો હાલ વાવાઝોડાની તમામ નવી અપડેટ જાણવા માટે તેમજ વરસાદની તમામ નવી અપડેટ જાણવા માટે અમારી ચેનલ સાથે જોડાઈ રહેજો। ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો। આપ સૌનો ખૂબ ખૂબ આભાર।